વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 51મા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટી કન્વર્શન હોલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ક્રિકેટર કપિલ દેવ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. 21મા કન્વોકેશનમાં કુલ 32,330 ડિગ્રી આપવામાં આવી હતી, જેમાં ફક્ત ગયા વર્ષે પાસ થયેલ વિદ્યાર્થીઓ નહીં પણ આગલા વર્ષના જે પણ વિદ્યાર્થીને ડિગ્રી મળવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી આપવામાં આવી હતી. સાથે વિવિધ વિષયમાં રેન્ક મેળવનાર અને વધુમાં વધુ ગુણ મેળવનાર 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં 81 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 70 વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. મારું નામ ડૉક્ટર અલ્કેશ કુમાર છે. મેં કેમેસ્ટ્રીમાં ડાઈ સબ્જેક્ટ પર PhD કર્યું છે. PhD કરવાનો અનુભવ ઘણો રોચક રહ્યો. ઘણી બધી ટ્રબલ આવે છે, પ્રોડક્ટ કોઈક વાર પ્રોડક્ટ નહીં આવે તો પછી મારા જે ગાઈડ છે ડૉક્ટર પરેશ પટેલ સર, એમનો ખૂબ સહયોગ મળ્યો PhD પૂરું કરવામાં. એમણે ખૂબ જ સારું ગાઈડન્સ આપ્યો મને અને એમનો ગાઈડન્સને આધારે હું આજે મારું PhD કમ્પ્લીટ કર્યો છે અને મને આજે આ PhD ડિગ્રી મળી છે. આગળ હું કોલેજના પ્રોફેસરની જોબ માટે મારા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. રિસર્ચ પેપર પબ્લિશ કરવાના હોય છે તો હું હાલમાં મારા રિસર્ચ પેપર પબ્લિશ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યો છું. મારું નામ ડૉક્ટર અલ્પા કવિન શાહ છે. આજે ડિગ્રી મળી એમાં ખૂબ મહેનત લાગી છે. પરિવાર સાથે, ફૂલ ટાઈમ જોબ સાથે આજે આ ડિગ્રી જ્યારે લઈએ છીએ ત્યારે પોતાના પર તો ગર્વ થાય જ છે, પણ સાથે સાથે મા બાપના આશીર્વાદ, ફેમિલીનો સપોર્ટ અને જે મારા સ્ટુડન્ટ્સ છે એ બધાના પણ બેસ્ટ વિશીસ હતા સાથે, તો ખૂબ ગમે છે, આનંદ થાય છે. મારો વિષય કમ્પ્યુટર સાયન્સ પર હતો. લોકો પોતાની જ્યારે ઇન્ફોર્મેશન કમ્પ્યુટર્સ પર, ઇન્ટરનેટ પર આપે છે તો એને આપણે કેવી રીતે પ્રાઇવસી પ્રોવાઈડ કરી શકીએ કે વધારે વધારે સિક્યોરિટી આપી શકીએ એના ઉપર હતો. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. ડૉક્ટર કલ્પેશ વિઠ્ઠલભાઈ પટેલ. PhD ડિગ્રી મળી છે અને મારો PhD વિષય હતો ઇફેક્ટિવનેસ ઓફ ક્લાસરૂમ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોગ્રામ ફોપડી સર્વિસ ટીચર થ્રુ ગૂગલ ક્લાસરૂમ. અને મને આમાં જે મારા ગાઈડ છે ડૉક્ટર પ્રફુલ સિરાજ, જેઓ વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યા શાખાના પૂર્વ ડીન અને કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડના આચાર્ય હતા. આ ડિગ્રીની તૈયારી માટે 3 વર્ષનો સમય લાગ્યો. 2016ના ડિસેમ્બર મહિનામાં રજીસ્ટર થયો હતો અને 3 વર્ષમાં જે કામ છે એ કામ પૂરું કર્યું છે. રિસર્ચ વિષય પસંદ થયો અને ડિગ્રી મળી ત્યાં સુધીના અનુભવો ખૂબ અલગ અલગ રહ્યા. શરૂઆતમાં એક વિષય એવો રાખ્યો હતો કે જેના અંદર અંગ્રેજી ભાષાના કૌશલ્યો જે છે એ કૌશલ્યોને ઇન્ટરનેટ દ્વારા વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો. 3-4 મહિના 6 મહિના સુધી કામ કર્યા પછી એવું લાગ્યું કે આ વિષયમાં બરાબર કામ થઈ શકે એમ નથી અને શિક્ષકોને વર્ગખંડમાં કેવી રીતે વાત કરવી એ બરાબર સમજાવવું જોઈએ અને એના કારણે એક એવા માટે એક પ્રોગ્રામની જરૂર હતી કે જેનાથી શિક્ષકો વર્ગખંડમાં સરસ રીતે વાતો કરી શકે, અંગ્રેજીમાં બોલી શકે. કારણ કે દિવસે ને દિવસે અંગ્રેજી મીડિયમ શાળાઓની સંખ્યા વધી રહી છે અને એટલી જ અંગ્રેજી મીડિયમની BEd કોલેજો નથી. એટલે મેં એક એવો પ્રોગ્રામ તૈયાર કર્યો કે જેના દ્વારા શિક્ષકો ગુજરાતી મીડિયમમાં BEd કરે છે છતાં પણ અંગ્રેજી મીડિયમની શાળાની અંદર અંગ્રેજીમાં બોલી અને ભણાવી શકે. શિક્ષકના મુખ્ય 2 કામ છે વર્ગખંડમાં. એક છે ને ઇન્સ્ટ્રક્શન આપવાનું અને બીજું છે વિષય વસ્તુ આપવાનું. વિષય વસ્તુ પુસ્તકોમાં લખાયેલી છે એટલે જેના આધારે એ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સાઈટે ભણાવી શકે. પણ જો શિક્ષકને સૂચના આપતા બરાબર નહીં આવડતું હોય, જો એની સૂચના સ્પષ્ટ નહીં હોય તો વર્ગખંડમાં જે અત્યારે ડિસિપ્લિનના પ્રશ્નો ઉદ્ભવે અને એના કારણે મારો જે પ્રોગ્રામ છે, મારો જે વિષય હતો ઇફેક્ટિવનેસ ઓફ ક્લાસરૂમ કોમ્યુનિકેશન સ્કિલ માટે મેં અંગ્રેજી ભાષાના કેટલાક વાક્યો બનાવ્યા જેમાં સરળ રીતે એ ઇન્સ્ટ્રક્શન આપી શકે. જો ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરે તો એના વર્ગખંડની જે ડિસિપ્લિનની પરિસ્થિતિ છે, ડિસિપ્લિન નથી જળવાતું, એ બરાબર જળવાઈ શકે. હાય પ્રજ્ઞા,
બસ મારે એ કહેવું છે કે એજ્યુકેશન વગર તો પોતાની સ્કિલને શેપ નથી આપી શકાતો, તો એજ્યુકેશન મસ્ટ રિક્વાયર ફોર ડેવલપિંગ અવર સ્કિલ એન્ડ સ્કિલ એન્ડ ગ્રોથ. જો આપણે ગ્રોથ કરવો જ હોય તો એક્ચ્યુઅલમાં એજ્યુકેશન શું છે તો એને ઇગ્નોર કર્યા વગર એની તરફ એનું ધ્યાન રાખીને પોતાના સ્કિલને ડેવલપ કરવું જોઈએ. મારો જે વિષય છે તે પબ્લિક, મારો જે ટોપિક હતો તો એ હતો પરફોર્મન્સ અપ્રેઝલ ઉપર હતો, જે હાલમાં સૌથી વધારે કંપનીઝમાં એની ઉપર વર્કઆઉટ થઈ રહ્યું છે. તો જ્યાં સુધી આપણે એ પોઈન્ટને જેવી રીતના બહારના જે બધી કન્ટ્રીઝ છે એ સૌથી વધારે ફોકસ કરે છે બેટર ધેન ગુજરાત, તો જો હાલમાં પણ ગુજરાત એ પ્રમાણે આગળ વધતો જશે તો કંપનીઝમાં પણ બેનિફિટ્સ મળશે, પ્લસ સ્ટુડન્ટ્સને પણ એનાથી સારા બેનિફિટ્સ મળી શકે છે. થેન્ક યુ. 21મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજ શેઠી હાજર રહ્યા હતા. કપિલ દેવે વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા જણાવ્યું હતું કે રમતમાં અને ભણતમાં મજા ન આવે તો એ મૂકી દેવું જોઈએ, પેશનને ફોલો કરો, હંમેશા ઓરિજિનલ રહો, કોપી નહીં કરો, મહેનત અને પ્લાનિંગ સાથે આગળ વધો. માતા પિતા કરતા બીજું કોઈ તમારું સારું નહીં વિચારી શકે, એટલે માતા પિતા સાથે હંમેશા મિત્રતા રાખીને ભવિષ્ય બનાવો. Hard work is the only thing in the end. Mehnat karo, success aa jayegi. Mehnat karo. Shortcut lene ki zarurat nahi hai. Once again, thank you very much for inviting me. All the luck to everybody. Everybody. Cameraman Mukesh Gurav sathe Bijal Patel, Divyang News, Surat.